Good morning, dear friends. Aaj apne dhoran 5 ma vishay ganit ema abhyas karvano chhe. Apne ganit ma pana number 44 par aavya chhe. Ema pana number 44 par juve ema ek koido aapelo chhe. 5 chaurus no koido. Toke pana number 45 par chaurus khana darshavela kagad ma ek nana chaurus ni baju mapo. Ava 5 chaurus no upyog kari તમે જેટલા આકાર બનાવી શકો તેટલા આકાર બનાવો ત્રણ આકાર તમારા માટે દોરેલા છે હવે જુઓ આપણે અહીંયા ગળ બાજુમાં એક ચોરસ ખાના દોરેલું એક પેજ આપેલું છે બરાબર આ પેજમાં ત્રણ આકારો આપેલા છે હેને તો આમાં બીજા તમારે આકારો દોરવાના છે તમારે પાંચ જ ખાનાનો ઉપયોગ કરવાનો છે કેટલા ખાનાનો પાંચ ખાનાનો ઉપયોગ કરીને બીજા એવા આકારો તમારે બનાવવાના છે તો કે તમે આવા બીજા કેટલા આકારો બનાવી શકશો એ તમારે જાણવાનું છે એટલે તમારે આકારો બનાવવાના જુદા જુદા તમારે પાંચ જ ખાનાનો ઉપયોગ કરવાનો કેટલા ખાનાનો પાંચ છ ખાના કે ચાર ખાનાનો ઉપયોગ કરી શકશો નહીં પાંચ ખાનાનો ઉપયોગ કરીને જુદા જુદા અલગ અલગ આકારો બનાવવાના છે તો જો આ ત્રણ આકારો તો આપણને આપી દીધા છે આ ત્રણેય આકારો એવા છે કે જેમાં પાંચ ખાનાનો ઉપયોગ કરેલો છે બરાબર ને તો આપણે એવા બીજા આકારો બનાવીએ જોઈએ આ જે આપ્યા છે એના સિવાયના બીજા બનાવવાના છે બરાબર તો હું એમનામાંથી એમના ખાલી સરખા દોરીશ એવો આકાર તમે કોપીમાં દોરી જોઈએ આ એક આકાર એવો છે કે જેમાં પાંચ ખાનાનો ઉપયોગ કરી શકાય આવો આકાર પણ દોરીશું આ રીતે પણ આકાર દોરી શકાય આમાં પણ આપણે પાંચ ખાનાનો ઉપયોગ કર્યો છે કેટલા ખાનાનો પાંચ ખાનાનો ઉપયોગ કર્યો છે હવે આપણે આગળનો લઈએ દોરીએ Thank you.
દોરી શકો આમાં પણ પાંચ આનાનો ઉપયોગ કરેલો છે કેટલા આનાનો પાંચ આનાનો ઉપયોગ કરેલો છે એટલે આ આકાર તમે દોરી શકો છો હવે આગળનો આકાર જોઈએ આ રીતે પણ તમે આકાર દોરી શકો છો આમાં પણ પાંચ આનાનો ઉપયોગ કરેલો છે આ રીતે તમારે આકાર દોરવાના છે તો જુઓ આગળનો બીજો એક આકાર લઈએ એક આ આકાર પણ દોરી શકાય છે આમાં પણ પાંચ આનાનો ઉપયોગ કરેલો છે જુઓ તમે આ રીતે પણ આકાર દોરી શકો છો આ બધા જ આકાર એવા છે જે અલગ અલગ છે એક સરખા છે નહીં એક સરખા આકાર દેખાય છે તમને ના દરેક આકાર કેવા છે સરખા જુદા જુદા છે પણ ખાના પાંચા છે પાંચ થી વધારે ખાનાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી હવે બીજો એક આકાર લઈએ એક આવો આકાર પણ તમે લઈ શકો જેમાં પણ પાંચ ખાનાનો ઉપયોગ કરેલો છે હવે જો આપણે આગળ આઠ આકારો જોયા કેટલા આકાર જોયું થયા આઠ અને ત્રણ આકાર તો આપણને પાઠ્યપુસ્તકમાં આપેલા છે હજુ આપણે દોરી શકીએ છીએ કયો આકાર દોરીએ ચલો એક આકાર દોરીએ આવો આકાર પણ આપણે દોરી શકીએ છીએ એટલે આમાં પણ પાંચ ખાનાનો ઉપયોગ કરેલો છે તો આપણે કુલ કેટલા ખાના દોર્યા ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ આકારો દોર્યા અને ચોકડીમાં એવા ત્રણ આકારો આપેલા છે એટલે કુલ કેટલા આકારો આપણે દોર્યા આજે કાગળમાં ચોરસ આપ્યું હતું ચોરસ કે લંબચોરસ કાગળ છે બરાબર એમાં જે ખાના આપ્યા હતા એ ખાનાનો પાંચ પાંચ ખાનાનો ઉપયોગ કરીને એવા બાર આકારો દોરી શક્યા કેટલા આકારો બાર આકાર દોરી શક્યા તો અહીં આગળ આપણને કહ્યું છે કે તમે અલગ અલગ કેટલા આકાર દોરી શકો છો તો પહેલામાં આવશે બાર આકાર કેટલા આકારો બાર આકાર દોરી શકીએ છીએ કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે કેટલી હવે અહીં આગળ કીધું છે કે કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે અને કે છે કેટલી તો હવે જો આપણે એમાં એબીસીડી એવું કશું નામ આપેલું નથી પણ તે છતાં આપણે જે આ આકાર છે બરાબર એને એ નામ આપીએ શું નામ આપીએ એ તો કે આની પરિમિતિ સૌથી વધારે છે સૌથી વધારે છે
तो यानी परिमिति कितनी छे ये आपणे जोई लईए। હવે જો કે આ એ આકૃતિ છે ને એના સિવાયની બીજી બધી 11 આકૃતિઓ છે ને એ બધાની પરિમિતિ કેવી છે એક સરખી છે કેવી છે એક સરખી એટલે કે 12 સેમી છે કેટલા સેમી છે 12 સેમી છે પણ આ આકૃતિ એ છે આ જે આકૃતિ છે આ આકૃતિની વાત કરે છે બરાબર એની પરિમિતિ બધી આકૃતિ કરતાં વધારે આકૃતિની પરિમિતિ છે એ વધારે થાય છે બીજી બધી આકૃતિ છે એની પરિમિતિ સરખી થાય છે એટલે એ કરતાં ઓછી થાય છે અને બધાની સરખી થાય છે હવે કે છે કયા આકારની પરિમિતિ સૌથી ઓછી છે અને કેટલી જો આ જે આ જે છે ને એ આકૃતિ આપણે જે આ ફરી આકૃતિ એ પરિમિતિ છે ને સૌથી ઓછી છે એવું કે છે સૌથી ઓછી છે બીજી બધી આકૃતિ છે એની પરિમિતિ સરખી છે એવું કહેવા માંગે છે એટલે પરિમિતિ કોની ઓછી છે તો કે એની પણ એ સિવાયની બીજી જે 11 આકૃતિ છે એની પરિમિતિ વધારે છે એટલે કે એક સરખી છે અને બધાની વધારે છે એ કરતાં વધારે છે એવું આપણે કહી શકીએ છીએ તો કે આકૃતિ એની પરિમિતિ સૌથી ઓછી કેટલી છે તો કે 10 સેમી કેટલા સેમી છે 10 સેમી તો આપણે અહીંયા લખવાનું કે કયા આકારની પરિમિતિ સૌથી ઓછી છે અને કેટલી તો કે છે આકૃતિ એની તમે આકૃતિ પણ દોરી શકો છો અને 10 સેમી એવું પણ તમારે લખવાનું છે તો કે આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું છે હવે જો અહીંયા આગળ આકાર આપેલો છે આપણને આ પ્રમાણે આકાર આપેલો છે આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું છે હવે ખાના કેટલા છે ગણી નાખો જેટલા ખાના છે એટલું ક્ષેત્રફળ એનું થાય તો ખાના કેટલા છે 5 તો એનું ક્ષેત્રફળ કેટલું થશે 5 ચોરસ સેમી તો કે જે આપેલ જે આકૃતિ છે એનું ક્ષેત્રફળ 5 ચોરસ સેમી છે મેં તમને અગાઉ પણ કીધું છે કે જેટલા ખાના આપ્યા હોય એટલા ગણી નાખવાના કે એનું ક્ષેત્રફળ કેટલું હવે જો અહીંયા આગળ કીધું છે કે તમે 5 ચોરસની મદદથી બધા 12 આકારો મેળવ્યા કેટલા આકારો બનાવ્યા આપણે 12 આકારો તો કે આ બધા 12 આકારોને એવી રીતે ગોઠવ્યા છે કે જે લંબચોરસ બનાવે આ એક 10x6 નો લંબચોરસ છે કેમ કે તેમાં 10 ધાર અને 6 સ્તંભ છે તમે જાણીને આશ્ચર્ય થશે કે આ બધા આકારોમાંથી 10x6 નો લંબચોરસ બને એવી 2000 કરતાં વધારે રીતો છે હવે જો આપણે જે આકારો બધા બનાવીને 5-5 ખાનાના આકારો બનાવ્યા એ જ આકારો અહીંયા આગળ ગોઠવ્યા છે બધા જ આકારો અહીંયા આગળ ગોઠવી દીધા છે તમે જુઓ આ બધા જ આકારો અહીં આગળ ગોઠવ્યા છે બરાબર એમાં 10x6 એટલે આ 10 આ ઊંધું માપ કેવું છે 10નું છે પણ આ આડું કેવું છે 6નું માપ છે એ માપ પ્રમાણે આ 12x12 આકારોને ગોઠવેલા છે તમે જુઓ આપણે જે આકારો દોર્યા એ જ આકારો છે ધ્યાનથી ચિત્ર જુઓ તમે બરાબર ને આ બધા 12 આકારોને કાર્ડ શીટ પર દોરી તેને કાપી લો હવે જો એ આકારો દોર્યા ને અને એમાં બધાએ જુદા જુદા કલર કરેલા છે તમારે પણ આવી રીતે તમારી નોટબુકમાં કરવાનું છે ખાના દોરીને અને આમાં જેટલા ખાના દોરેલા છે ને એ પ્રમાણેના ખાના દોરવાના અને આકારો દોરવાના બરાબર તમારે ચેક કરવાનું તપાસવાનું કાપે જે ખાના દોરે છે છે કે નહીં બરાબર અને એ પ્રમાણે પછી અલગ અલગ આકારોમાં કલર કરવાનો છે અલગ અલગ કલર કરવાનો છે તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે અને પછી એ કલર કર્યા પછી એ આકારોને તમારે 12x12 આકારોને કાપી લેવાના છે બરાબર છે કે આ બધા 12 આકારોને કાર્ડ શીટ પર દોરી તેને કાપી લો એટલે તેને આકાર પ્રમાણે કાપી લેવાનું છે આ 12 આકારોને બીજી 11 રીતે ગોઠવવાનો પ્રયત્ન કરો જેથી 12x6 નો લંબચોરસ બને તમે આવું કરી શક્યા એટલે તમને કહે છે તમે પણ આવી રીતે બીજી રીતે કે આકારો ગોઠવવાનો પ્રયત્ન કરો બીજો કયો ઉકેલ તમારે આ બધા 12 આકારોથી 5x12 નો લંબચોરસ બનાવવો છે તેના માટે પણ 1000 કરતાં વધારે રીતો છે જો તમે એ રીત પણ શોધી શકો તો ખૂબ સરસ એટલે કે જો આ 10x6 નો લંબચોરસ દોર્યો
એવી રીતે તમે 5 × 10 નો પણ લંબચોરસ દોરી શકો છો અને 1000 કરતા પણ વધારે વ્યક્તિએ એને ગોઠવી શકો છો. તો કે છે આ રીતે તમારે પ્રવૃત્તિ જાતે કરવાની છે અને તમને ખ્યાલ આવે કે આપણે ગોઠવી શકીએ છીએ કે નહીં. હવે આગળના પેજ ઉપર જુઓ, એક રમતનો સમય ઇતિહાસ આપેલું છે, જો તમે રમતા જશો બરાબર. તો આ શું કહેવા માંગે છે, આ કેવી રીતે રમવાનું છે એ આપણે અગાઉના ફરીના વિડીયોમાં જોઈશું.